હેલો ફ્રેન્ડ્સ, હમણાં કઈ ઋતુ ચાલે છે? ચોમાસાની, બરાબર ને? અને ચોમાસામાં તો શું પડે? વરસાદ. આ વરસાદમાં તમને નહાવાની મજા પડે ને? ખૂબ ગમે વરસાદમાં નહાવાનું તો. તો આજે આ વરસાદ પરથી જ આપણે એક સરસ મજાનું ગીત ગાઈએ. આવો મેઘરાજા, વગડાવો વાજા, પીપી પીપી પમ પમ, મુસળધાર મુસળધાર, વરસે છે પાણી ડાઢાર, રેલમ છેલ રેલમ છેલ, નદી નારા રેલમ છેલ, સર સર સમ સમ. મજા આવી તમને? તમને ખબર છે, આ ચોમાસામાં વરસાદ પડે ત્યારે આપણી આજુબાજુ નાનું નાનું સરસ મજાનું લીલુંછમ ઘાસ ઉગી નીકળે છે, અને પેલા ઊંચા ઊંચા ડુંગર છે એ ડુંગર ઉપર પણ ઘાસ ઉગી નીકળે છે. તમને ડુંગરો પરથી કોઈ ગીત યાદ આવે છે? ચાલો ત્યારે આપણે સાથે ગાઈએ. ડુંગર ઉપર ડોસી, ડુંગર ઉપર ડોસી, તેણે તેડાવ્યા જોશી, તેણે તેડાવ્યા જોશી, ડોસી કહે ઉપરા, ડોસી કહે ઉપરા, જોશી કહે નીચે આવ, જોશી કહે નીચે આવ, વાટો વાટો માં ઝઘડી પડ્યા, વાટો વાટો માં ઝઘડી પડ્યા, ડોસી માટો ગબડી પડ્યા, ડોસી માટો ગબડી પડ્યા. મજા આવી ને તમને? હવે આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરીશું. બાળ મિત્ર, તમે તો મને કહેતા હતા કે તમને પ્રવૃત્તિ કરવી તો ખૂબ ગમે. ગમે છે ને? તો ચાલો આપણે ફરીથી એક પ્રવૃત્તિ કરીએ. તો ચાલો આપણે પહેલી પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિ માટે તમારા ઘરમાંથી કોઈ પણ એક નાનું વાસણ લે અને એ વાસણમાં પાણી ભરો. જુઓ, દેખાય છે ને તમને બધાને? આ પાણી ભર્યા પછી નાની લાકડીની મદદથી એ વાસણને ઠપકારો. અને હવે શું થાય છે એ તમે જુઓ. ધ્યાનથી જોજો, શું થયું? આપણે એને લાકડી સાથે ઠપકારીએ છીએ તો ત્યારે એમાંથી અવાજ ઉત્પન્ન થાય છે. સંભળાય છે તમને અવાજ? હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. આ પ્રવૃત્તિમાં એક થાળી લેવો. એ થાળીની અંદર પાણી ભરો અને વચ્ચેથી ફૂંક મારો. મારો તો બધા ફૂંક. શું થાય છે? કોણ કહેશે મને? જુઓ, ફૂંક મારે તો શું થાય છે? દેખાયું તમને બધાને? વચ્ચે ગોળ 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 કુંડાળા પડે છે. દેખાય છે તમને બધાને? જુઓ ફરીથી. હવે આપણે ત્રીજી પ્રવૃત્તિ કરીએ. એના માટે તમે ઘરમાંથી એક મોટું વાસણ લેવ. આ વાસણમાં પાણી ભરો. ભર્યું કે તમે બધાએ? હવે
અને આ પથ્થરને પાણીની અંદર નાખો. નાખ્યા તમે બધાએ? શું થયું? એ હવે તમે જાતે વિચારો અને એની ચર્ચા તમારા મિત્રો સાથે કરો. બાળ મિત્રો, તમને પ્રવૃત્તિ કરવાની તો મજા આવે છે ને? મને તો બહુ મજા આવે છે. તો આપણે થોડી મજા વધારે કરીએ. હવે તમે પણ આ રીતે બે ગ્લાસ લેવો, એમાં પાણી ભરો. હવે એમાંથી એક ગ્લાસમાં રેતી નાખો અને બીજા ગ્લાસમાં ખાંડ નાખો. હવે ચમચીની મદદથી હલાવો. શું થાય છે બધા ધ્યાનથી જોજો. હલાવ્યા પછી તમે જોશો તો આ ગ્લાસમાં ખાંડ દેખાય છે તમને? નથી દેખાતી. તો ખાંડ ક્યાં ગઈ? પાણીમાં ઓગળી ગઈ. જ્યારે આ ગ્લાસમાં હલાવીએ છીએ છતાં પણ રેતી પાણીમાં ઓગળતી નથી. હવે આપણે બીજી પ્રવૃત્તિ કરીએ. એના માટે તમે આ રીતે પાણી ભરેલું વાસણ લેવ અને તેમાં કપડાં ધોવાનો પાવડર નાખો. પાવડર નાખ્યા પછી તેને હાથથી હલાવો. બધા હલાવો છો કે? હલાવતા શું થાય છે જુઓ તો બધા. શું થયું જુઓ? અહીંયા આપને ફી દેખાય છે ને? આ પાણીને હલાવતા ફી થાય છે. હવે આ પ્રવૃત્તિ હું તમને જાતે કરવા આપું છું. તમે કરશો ને પ્રવૃત્તિ? મજા આવે છે ને તમને? તો આ રીતે તમે એક થાળી લેવ અને થાળીમાં પાણી ભરો. હવે આ પાણી ભરેલી થાળીમાં મીઠું નાખો. દેખાય છે તમને મીઠું? આ મીઠું વાળી થાળીને તમે બહાર સૂર્યના તડકામાં મૂકો. મૂકતા શું થાય છે તેની ચર્ચા તમે તમારા મિત્રો સાથે કરો. હવે આપણે એક નવી પ્રવૃત્તિ કરીએ. એના માટે આ રીતે પાણી ભરેલા બે ગ્લાસ લેવો. હવે એમાંથી એક ગ્લાસમાં લીંબુ નાખો. નાખ્યું તમે બધાએ? શું થયું જુઓ તો. શું થયું? લીંબુ તો પાણીની અંદર બેસી ગયું. હવે આ બીજા ગ્લાસમાં એક ચમચી મીઠું નાખો અને તેને હલાવો. આ મીઠું પાણીમાં ઓગળી જાય ત્યાં સુધી તેને ચમચીથી હલાવતા રહેવો. મીઠું ઓગળી ગયું કે? હવે તેમાં એક લીંબુ નાખો. શું થયું જુઓ તો બધા. શું થયું? લીંબુ તો પાણીની ઉપર તરવા લાગ્યો. દેખાય છે ને તમને બધાને? આ ગ્લાસમાં લીંબુ પાણીના નીચે બેસી ગયું અને આ મીઠા વાળા પાણીના ગ્લાસમાં લીંબુ પાણીની ઉપર તરવા લાગ્યું. તમારું તરે છે કે લીંબુ? તો ચાલો આપણે